सदगुरु महाराज ने खोडियार मात की मांडण पीरनी आज माँ भगवती आराध्य शक्ति खोडियार मां आनंद धाम में 64 योग नी कथा एटले देवी भगवत आप प्रस्पान करी रह्या छो। એવા આવા સરસ સપ્ત દિવસીય અનુષ્ઠાનમાં પૂજ્ય આપણા જિજ્ઞેશ દાદા આચાર્ય મહારાજ, બ્રહ્મચારી બાપુ, આપ વાલા ભક્તો, સમગ્ર ગામજનો અને શાસ્ત્રીજી સાથે સંગીત સરસ્વતી વિદ્યાલયને આવેલા બધા ભાઈઓને નવા વર્ષના ખૂબ જાજાથી રામ રામ અને નૂતન વર્ષ અભિનંદન, હેપી ન્યુ યર બધું જે જ્યાં આપણી ભાષા વપરાય છે। બહુ રમણીય, આનંદીય અને આનંદ મળે એવું સ્થળ છે, માનો ખોળો છે। શાસ્ત્રીજી આ અનુષ્ઠાન દરમિયાન ઘણી બધી વાતો કીધી છે, એમાં દીકરીની હત્યા ન થવી જોઈએ, શક્તિની પૂજા થવી જોઈએ, બાને બરાબર 24 પહર, કેમ છે બા? હા બા, જી બા, આ જ મંત્ર હોય બધા માટે, મને ને તમને બધા, એ અખંડ રે। અહીંથી આપણને પ્રેરણા મળે વ્યાસપીઠેથી અને શક્તિપીઠેથી। ઉપર ડુંગરા ઉપર શક્તિપીઠ છે, અહીંયા વ્યાસપીઠ છે, એ વ્યવસ્થામાં આપણે રજીવીએ છીએ અને આપણે સનાતન કહીએ છીએ। આપણે પ્રતિજ્ઞા તો લેશું જ આગેવાનો અને બધાએ સાથે મળીને કે દીકરીની હત્યા નહીં કરીએ, પણ પ્રતિજ્ઞા લેજો, દીકરીને ડૉક્ટર બનાવી છે, દીકરીને પાયલોટ બનાવી છે, દીકરીને ફોજદાર બનાવી છે, વગેરે વગેરે ફેકલ્ટીમાં એને શિક્ષિત બનાવી છે, દીકરાને પણ એવી રીતે જ કેળવણી કરવી છે। એટલા માટે તો આપણે સુરત ને અમદાવાદ ને મુંબઈ ગયા છે દીકરા દીકરીના કેળવણી માટેને, એના ડેવલપિંગ માટેને કાંઈક નવું સાહસ કરવા ગયા છે। સાહસમાં સહજતા જળવાઈ રહે એવું અહીંથી ગોરબાપા આપણને પીરશે, એમાં કેટલું પકડી રાખીએ જ આપણું ભજન છે, કે માળા લઈને બેસીને જ જવાનું, તો સ્કોર્પિયો ઊભી રહી જાય, સ્કોડાએ ઊભી રહી જાય, બાંધકામે ઊભું રહી જાય, ભેંસું ભહુકી જાય, બળદું ભૂખ્યા રહી જાય, જે માળા હાલે છે એનું મહત્ત્વ જળવાઈ રહે। ગ્રામીણ સંસ્કૃતિ, ગ્રામીણ લોકાલિટી, કુટુંબ વ્યવસ્થા જે આપી છે આ સંસ્કૃતિમાં, એ વિખાઈ ના જાય। શાસ્ત્રીજીએ કીધું ને કે ભાઈ, દીકરાને બાપ ભેગું રહેવું હોય, બાપને થોડીક અભિલાષા હોય છેલ્લી અવસ્થામાં, કે મારો ભરત જેમ રહે, કે મારો રામ થઈને રહે, કે મારો શત્રુઘ્ન થઈને રહે, એવી બધી ઈચ્છાઓ નવી પેઢીને પૂર્ણ થાય। ને વૃદ્ધાશ્રમની વ્યવસ્થા થવા મળી છે, એમાં બ્રેક લાગે તો સારું, મારી પાસે 350 વૃદ્ધો છે, કોઈને મોતિયાની તકલીફ છે, કોઈને પગની તકલીફ છે, કોઈને દીકરા દીકરીની તકલીફ છે, કોઈને વહુની તકલીફ છે, આવી બધી તકલીફો શાસ્ત્રો અને શાસ્ત્રીઓ આપણને સમજાવે અને ધર્માચાર્યો આપણને સમજાવે। ઇંગ્લિશ મીડિયમ ભણેલી બહેનો અને ભાઈઓ કરોડ રૂપિયાના ફ્લેટમાં રહેતા હોય અને બા મારી પાસે સત્તાધર રહેતા હોય, એ કંઈ બરાબર પ્રાસનો મળ્યો કહેવાય છે મારી પાસે, હો વીઘાના ખાતેદારના ડોસિયું મારી પાસે છે, બાજરાના રોટલા ઘડે છે, એકનો એક દીકરો હોય, અનુભવ હોય તો સત્તાધર ધર્મશાળામાં જાજો, તમને અરરાટી છૂટી જાય, આ હા 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 થઈ જાય, પણ એવું એવી પરિસ્થિતિ બગડે નહીં, નવી પેઢીમાં એવા વિચારો ન ઉતરે, એના માટે આપણે આવું અનુષ્ઠાનનું આયોજન કરીએ છીએ કે દૈવત્ય કેમ દર્શી શકાય, માનવતાને કેમ માણી શકાય, અને દાનવીરોને કેમ આપણે દર્શી શકીએ અથવા તો કેમ એને અનુભવી શકીએ। આમાં 3 વસ્તુ વર્તમાનમાં ફરે છે, દેવતા, માનવતા અને દાનવતા। કોઈને કહેવું નથી પડ્યું આ પ્રસંગ ચાલુ થયો છે, ખાલી આયોજન કર્યું અને એ હાલ્યું, આપણું અનુષ્ઠાન સફળ થઈ ગયું। 64 રૂપ માતાજીના વર્ણનમાં આવે છે, તો આપણે એવી એવા દર્શન થાય છાયા ચિત્રમાં, એવી વ્યવસ્થામાં સાંભળવામાં, અથવા તો પછી આપણને આનંદ થાય, અથવા તો કાંઈ એવું યાદ આવી જાય ને આપણે વ્યવસ્થામાં જોડાઈ જઈએ। સાક્ષાત ભવનની અહીંયા હમણાં આવે તો આપણે વોટ્સઅપમાં લઈ લઈએ તરત જ, એ માતાજી સમજાય કે અહીંયા એમ, પણ આપણી મનમાં આવી જાય છે, આપણી આપણા સમજણમાં આવી જાય છે, આપણી વ્યવસ્થામાં આવી જાય છે, ગ્રામીણ વ્યવસ્થામાં, ધર્મની વ્યવસ્થામાં, એમાં તમને ખૂબ પ્રેમ મળે, ખૂબ સુખ મળે। ગ્રામીણ
લોકાલિટી શહેરમાં ઘણું બધું છે. જિજ્ઞાસ બાપુ કહેશે આપણને, દાદાજી રાધે રાધેજી, કે ભાઈ દીકરીઓને લગ્ન મંગળ ગીત શીખવાડી દેજો. બેન હજી આપણી પાસે સમય છે, હાવ ભૂલાઈ ગયું છે. ગણેશ સ્થાપનાના કાંઈ ગાવાવાળા ન ગાઈ દે. ગણેશ સ્થાપના તો આપણી દીકરીઓને આપણા ગઢેરા જ ગાય તો જ સારું લાગે આપણા ઘરે. એ કાંઈ ગાવાવાળા અડધી કલાકમાં આવે તો 35,000 લે, ત્રણ ગીતના 35,000 દેવા. દીકરીઓને શીખવાડી દેવા. માણેક સ્તંભના સ્થાપનાના ગીત દીકરીઓને નથી આવડતા. એમાં કાંઈ પેન ડ્રાઈવ કે મોબાઈલ ન ચાલે. આપણે જ ગાવા પડે તો જ ગણપતિ બેસે, તો જ નિર્વિઘ્ન આપણું કાર્ય થાય. એ ત્રણ દિવસનું જ અનુષ્ઠાન હોય. વરઘોડો કાઢવો, પરણાવો, ઉકડી ઉઠાડવી, ત્યાં સુધી આવડતું હોવું જોઈએ. એ સંસાર કોદી ડામાડોળ ના થાય, એમ સુકન સારા થવા જોઈએ. ને વરઘોડાની સિસ્ટમ હેરમાં તો બંધ થઈ ગઈ છે લગભગ. એ એક હરખ હોય છે, આનંદ હોય છે, પણ એમાં પ્રદર્શન ન થાય એવું શાસ્ત્રો અને શાસ્ત્રીઓ કહે છે. ભાઈ લાખ રૂપિયાના ફટાકડા બજારમાં બીજા ગામની બજારમાં ફોડવાને આખું ગામ દોડવું આપણે. કોકની નીણ હળગે, કોકના છોકરાના હાથમાં ફૂટે, એ બરાબર બાબતો નથી. એમ મને તો કોઈક મહાપુરુષે કીધું છે આવું કેવું. એમ વ્યસની નિર્વ્યસનની વાતો છે તો આપણે સર્વ અભિયાનમાં જોડાયેલા છે. સર્વ અભિયાનમાં આપણે પણ જોડાઈ, ગામમાં સારી પ્રગતિના જાળો વાવી, સારી ઓલાદના પશુ પાળીએ આપણે. અત્યારે 1200 રૂપિયાનું ઘી લેવા જાય છે ડેરીમાં, પણ એ 1200નું ઘી ઘી નથી, એ બટેટાનું વેજીટેબલ જ છે. તમારી ઘેરે ગાય હોય તો તમને ખબર પડે કે આ ચોખ્ખું જ ઘી છે. અને 2000ની એની કિંમત જ ન હોય ને ટૂંકમાં. આંખમાં આંજવા માટે, નાકમાં ટીપા નાખવા માટે 1200 રૂપિયાનું ઘી આપણે બજાર લેવા જાય છે. કે આપણે ગઢી હવે ઘણી ગાયો પાળી લઈએ છીએ તો આપણે પણ રાખવી જોઈએ. શ્રીમાન ખેડૂત છે, નાના ખેડૂત છે, એ એક આપણો મહાવરો છે. એમ કે મહાવરો હોય તો જ આપણું જીવન સ્વસ્થ સહજ જાય. એક પશુ આપણી પાસે સારું હોવું જોઈએ. અને ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી, જલ્દી જલ્દી કેન્સરો દેખાવા મળ્યા છે. 100માંથી 10-15 અસર છે. હાઇપર કેમિકલ્સ છે એનો થોડોક ઓછો ઉપયોગ કરો, બને તો ઓછો કરો ને બંધ કરો. અને એવા બધા ખાતરો પ્રયોગના આવી ગયા છે જ્યાંથી આપણો થોડોક માનવતાવાદનો એક પ્રકાર બદલાવા મળ્યો છે. 100 પ્રસૂતાઓને સિઝરિયન કરાવવું પડે છે. 100માંથી 5-10-15 નહીં, 100-100 દીકરી દવાખાને ગયેલા ડૉક્ટર ફોર્મમાં સાઇન કરાવી જ દે, સિઝરિયન જ આવશે. થોડીક કેમિકલ્સની અસર છે, થોડાક માવા ગુડખાની જેને કંઈ અસર છે. માટી દોઢ રોટલી ન ખાય તો હવે સંતાન તો 1.25 કિલોનું ના આવે ને ભાઈ, આપણે વિચારીએ છીએ. તંદુરસ્ત માટી હોય આપણો, રહાણવાળો આપણો જવાન હોય, અને બચપણમાં કે વર્તમાન સમયમાં એના શરીરમાં નિરોગીતા રહે, એટલે આપણે ક્યાંય દેવતાઓને માતાજીને માનતા ન કરવી પડે. ખાલી પ્રેમ માટે જઈએ આપણે, એને આપણે આનંદધામ કહીએ છીએ. અહીંયા આનંદથી આવવાનું હોય. આપણે માતાજીને એમ કહેવાનું હોય બે ખાંડી વધારે દેજો એમ, પણ હરખી વાવી હોય બે અને ત્રણ થાય આપણે. પણ આપણું વાવેતર ધર્મનું હોવું જોઈએ, આપણું વાવેતર આપણા સંતોનમાં વિવેકનું હોવું જોઈએ. સંપત્તિને વિવેકના ગાળા હાથીનો ફેર પડી જાય છે. બહુ વિવેક જરૂરી છે આ વર્તમાન સમયમાં. હાઈટેક યુગ ચાલે છે. ગળઢેરાનો પ્રેમ પોત્ર ઉપર બહુ મળે, અને પોત્રોનો પ્રેમ આખા કુટુંબ ઉપર ફરી વળે એવી ટેકનિક હવે હાઈટેક બેસાડવાની છે. એટલે વૃદ્ધાશ્રમોમાં ઘણો બધો ફેરફારો રહે. ગામનું પશુ ખૂબ રળિયામણો અને તંદુરસ્ત રહે તો ગામની રહાણ નવયુવા શક્તિમાં દેખાય. ભાગવતમાં કૃષ્ણ લીલામાં આવા બધા પ્રયોગો કૃષ્ણે કરેલા છે કે ભાઈ મય માખણ મથુરામાં વેચવા જાય છે તો મંડળી બનાવીએ, ગેરકાયદેસર મંડળી રજીસ્ટર વગરની, અને મેળા ગોફણીઓના ડફણા મારવા, મય મટકા મેળા ફોડવા. એટલે ફરિયાદો થઈ, ફરિયાદોમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ કરવાનું કારણ શું, નથી ખાતા કે નથી ચોરીને લઈ જતા, જ્યાં ત્યાં ઢગલા કેમ કરી દેશો, કે ભાઈ આટલું માખણ ને હીર મથુરામાં જશે તો ત્યાંના મલગોળિયા અને પહેલવાનો તૈયાર થશે અને ચડાઈ કરશે તો આપણે 5-5 ગોવાળિયા, એમાં 3 કપાસ્યું છે. મામાના દળ સામે લડી નહીં છે કે આને ખવડાવો કે આ વેચવા ન જ જાવ એમ. એટલે આપણું યુવાધન તંદુરસ્ત રહેશે તો જ ભાવિ પેઢીને 100 વર્ષ 80 વર્ષ 50 વર્ષનું આયુષ્ય નક્કી કરશું. હવે 35 વર્ષે 3-3 બ્લોકો આવી જાય છે. 35-40 માવા ફાક્યું ખાય છે, એના ગોઠણ અને કમરના તકલીફો ચાલુ થઈ ગયા છે. કોઈને મોતિયા નંબર વધવા મળ્યા, વાળ સફેદ થવા મળ્યા, શ્રમ શક્તિ ઘટી ગઈ છે આપણી. આપણે ટેકનિક ઉપર ગયા છીએ, શ્રમ શક્તિ ઘટી ગઈ છે. શ્રમ શક્તિ આપણા ગઢીએ હવે નવાણ ગાળ્યા છે, કો હાક્યા છે, બેડિયા હળ હાક્યા છે,
ને ખૂબ પશુધન સાથે કેળવાઈને રહેશે. 90-95 હોય હજી બેઠા છે અને એની સામે 31 વર્ષનો માટી બેહાડજો ચાખો પડશે. આવી બધી રહાણ આવા અનુષ્ઠાન દરમિયાન શાસ્ત્રીઓ દ્વારા અને શાસ્ત્રોકોત આપણને મળે એ આપણામાં જળવાઈ રહે, એ આ સહજ વિદ્યા છે. દીકરી પરણી સાસરે જાય, વવારું તો એક પરિવારનું એક નામ છે કે વવારું છે, પણ એને પાછી તમારી દીકરી જ બનાવી લ્યો, વવારું તરીકે ન રાખો, એટલે ગઢિયાની સેવા હારી થાય. અને ખૂબ બાઈજીને 3 વાર બાજી કેવું, આજી કેવું, અને નાજી કોઈ દી કેવું નહીં, એટલે સંસારમાં કોઈ દિવસ ક્યાંય ડખો થાય નહીં. નાજી કહેશો ત્યાં તકલીફ પડશે, હાજી કહેશો એટલે બધું હાજર થશે. એમાં એક આપણા ગામ જેવડું ગામ હતું નાનકડું એવું, અને શ્રીમાન નાના એવા ખેડૂ, અવસ્થા પ્રમાણે દીકરાના લગ્ન થઈ ગયા. ગરીબ ઘરની દીકરી આવી, સમજણ હોશિયાર વિવેકી કર્મ કાર્ય પદ્ધતિવાળી, એટલે આપણે દેશીમાં સંગઠન શક્તિ કહીએ એમ. તો ઘરે બહુ હારા વાના થયા એટલે દીકરાની વવે કીધું ગામમાંથી સંઘ જાય છે દ્વારકા ને હરિદ્વાર ને ચાર ધામ, તો બા તમે જાઓ નહીં બાપુજીને લઈને. કે તો થયા ત્યાં ભર્યા ટિકિટના પૈસા, ગામમાંથી સંઘ ઉભર્યો એટલે કીર્તન ગાયા, પછી ઘરે આવ્યા તો હવે દીકરીઓ ઉભારું એ જેના જેના ગઢિયા જાત્રામાં ગયા હતા, કોઈ મોતીના હાથિયા પૂર્યા, કોઈ ચોખાના પૂર્યા, કોઈ કંકુના પૂર્યા. 21 દિવસે ગામને જાપે આખા ગઢિયાના હાથિયા પૂગી ગયા જેના જેના જાત્રામાં ગયા હતા વડીલો. પછી કીધું કે બધા આપણે સ્વાગત કરશું એને, બધા તેડા કરશું, પહેલી વાર સંઘ ગયો છે ગામમાંથી. બાનીન બાપુજીની યાદ બહુ આવે એટલે એ જે દીકરી એના સાસુ સસરાને મોકલે એ લાકડાની કાથરોટમાં મીઠું ગાળતી હતી, અને બાન બાપુજી ગંગાજીમાં સ્નાન કરતા હતા. અહીંયા બાપુજીની પવિત્રી પડી ગયેલી. આપણા ગામડામાં એક રિવાજ છે, સાસરા પક્ષથી સાસુબાને પવિત્રી આપે, બાપુજીને પવિત્રી આપે, ને સાસુબાને સાડી આપે, એવો રિવાજ હોય, કદાચ હજી છે, પેરામણું કરે. એટલે પવિત્રી ગંગાજીમાં પડી ગઈ, સાસરાએ એના સસરાએ 4 ડૂબકી મારી, પવિત્રી ગઈ. એ તો ઓલો કરડો હોય ને તાંબાનો ખાલી વળેલો, ત્યાંય ઓલી દીકરી જે વવારું થઈને બેઠી હતી એને કાથરોડમાં મીઠું ગાળતી હતી બાજરાનો રોટલો ઘડવા માટે, મીઠામાંથી પવિત્રી નીકળી. એટલે એના મનના ભાવથી એમ કીધું કે મન ચંગા હતો કાથરોડ મેં ગંગા, મીઠું દેશી ગાળીએ ને આપણે રોટલા ઘડવા માટે એટલે સફેદ થઈ જાય ગંગાજી જેવું. બહેનોને ખબર હોય મીઠું ગાળતી હોય ને રોટલો ઘડવા માટે, એ પવિત્રી લઈને એને ચૂલાની બેડમાંથી મૂકી દીધી પાળીમાંથી. પછી ભાવ થયા તારે ગાય કે બાપુજી ભલે ને ગંગાજી ગયા, મારો ભાવ કેવો છે, હું ગંગાજી જ છું એમ, હું ભેગી જ છું એમ. પવિત્રી પછી દીકરીએ હાથમાં પહેરી લીધી, સાસુ સસરા આવ્યા જાત્રામાંથી હામિયા થયા, ટાઢા પોરે સાંજે બધે બેઠા હતા, વાતું કરતા હતા કે બાઈજી આ તારા હાથમાં પવિત્રી ક્યાંથી આવી, કે બાપુજી આ તો મારી કાથરોઠમાંથી નીકળી. એ કેવી રીતે, કે મીઠું ગાળતી હતી મને એમ છે કે બાપુજી અહીં તાપતા તો પડી રહી છે, મારી બાએ નાખી છે કે ડબલામાં મીઠાના આમાં નીકળી. એ કે નાના બાપા એમ નથી થયું, 4 ડૂબકી મારી આ ગંગાજીમાં પડી ગઈ હતી, તારી પાસે ક્યાંથી, કે મારો ભાવ હૃદય શુદ્ધ છે ને એટલે મારી પાસે આવી ગઈ છે. આવો ભાવ તમે તમારા માવતર પ્રત્યે, સાસુ પ્રત્યે, સસરા પ્રત્યે, કુટુંબના નાના પ્રત્યે, બધા પ્રત્યે રાખજો. તમારામાં 64 યોગ ખુલશે, તમારામાં 64 વિચાર આવશે. તમે શક્તિ છો, તમે જનેતા છો, તમારું આદર તમારું સન્માન પુરુષ કરતા જ વધારે જ છે વર્તમાન સમયમાં. આજની દીકરીઓ ડૉક્ટર છે, આજની દીકરીઓ પાયલોટ છે, આજની દીકરીઓ આર્મીમાં, એરફોર્સમાં, નેવીમાં છે. તમે ટીવી મીડિયા પેપર જોતા હશો. આ ગ્રામીણ સંસ્કૃતિ ઉપર કાયમમાં ભગવતીની છાયા રહે. અને મુંજિયાસરમાં વર્તમાનમાં તો દૈવત્ય વસ્તુ આપણી સામે છે, આપણે દર્શીએ છીએ, પણ આપણા ગઢિયામાં માણેલા છે, અહીંથી આપણે એક પીરનો જન્મ થયેલો છે જેને આપણે માંડણ પીર કહીએ છીએ. પરબની આવી સલ્તનત સનાતન સેવામાં જેમણે સંપૂર્ણ જીવને એક એક આહુતિ આપી દીધી, એક એક શ્વાસ મૂકી દીધો એમ, આ દૈવત્ય ભૂમિ છે. ભાગ્યશાળી છે આપણે કે આ દૈવત્ય ભૂમિમાં માનવ તરીકે માનવતાવાદમાં જીવીએ છીએ. હમણાં પાકિસ્તાનમાં કે અફઘાનિસ્તાનમાં જન્મ થયો તો દૂધની થેલી 47 લઈને જવાનું થાત આપણે. ત્યાં પરિસ્થિતિ કેવી છે, સિરિયામાં, ટર્કીમાં, ઓમાનમાં, તમે જુઓ વિદેશના અમુક ઇસ્લામ કન્ટ્રીઓમાં, અમુક વિદેશની કન્ટ્રીઓમાં આપણે કેટલું સુખ છે. ભગવાન આવું સુખ આવો આનંદ કાયમ આપે. આપા ગીગાને માનણ પીને માં ભગવતી ખોડિયાનમાં પ્રાર્થના કરશું. આજની કથામાં આપ અહીંયા કથા શ્રવણ કરી છે એની અનુભૂતિ અનુભવ વિચારમાં આવે અને તમારા પોત્ર પોતરાદી ઉપર એ વિચારો ઉતરે અને ખૂબ મહામાનવતા એનામાં પ્રગટ થાય ભગવાનને પ્રાર્થના કરશું. જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં.